दान सुजान शिव सने दानत भवानी पुण्य पुण्य मुदित मन मंदिर तुलसी भवानी पुण्य 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 मुदित मन मंदिर भक्ति जो समझाय से बात એટલા માટે પ્રતિષ્ઠા મારી તમારી થાય સાચી ભક્તિ કરશો પણ એ પ્રતિષ્ઠામાં ફસાઈ ગયા તો રામ સેવાથી ગયા આગળ વજાશે શ્રી હનુમાનજી મહારાજ નિશ્ચરી એક સિંધુ મહારહી કરી માયા ન ભૂખે થક ગયે જીવ જંતુ જય ગગન ઉડાઈ એક બીજી રાક્ષસી નીકળી જો હનુમાનની યાત્રા થઈ રહી છે મારી તમારી યાત્રા છે આપણે તે ભગવાનની ભક્તિ સીતા સુધી પહોંચવું છે આપણે યાત્રામાં છે અને આ યાત્રા આપણે તો ભવ ચોરાસીની યાત્રામાં છે એક શરીરમાંથી એક શરીર એક શરીરમાંથી એક શરીર લાખો શરીરો બદલી નાખ્યા 84 લાખ યુનિયમમાં અબજો વર્ષો વયા ગયા 50-60 વર્ષનું મળ્યું છે સંતોના સંઘમાં હનુમાનજીની અરે યાત્રા ચાલુ કરો ભક્તિની હનુમાનજી મહારાજ સમુદ્રમાં નથી સમુદ્રની ઉપર છે અને આપણે ભવ સમુદ્રમાં છે એક નિશાચરી કેવું પકડી છે ખબર એ આકાશમાંથી જે પક્ષી જાય કોઈ પણ જાય તો એનો પડછાયો પડે કે નહીં એટલે છાયો એ છાયો પકડતી છાયો પકડે ને એટલે ઓલો ઉપર સ્ટેચ્યુ બની જાય અટકી જાય છાયાના ભાઈ એની પાસે એવો યોગ હતો કે છાયો પકડે એટલે ઉપર એ માણા અટકી જાય એને હનુમાનજીનો છાયો પકડી લીધો તો હનુમાનજી ભળ કરે આગળ ગાડી હાલે ને કેમ આપણે ઘણા ટાઈમથી ભક્તિ કરતા પણ ને કારણ કે આપણે બોટમાં બેસી ગયા હલે સાહેબ માર્યા પણ લંગર કાઢ્યું ચક્કર ગોળ ગોળ માર્યું છે કિનારો આવે નહીં આમ હનુમાનજી મહારાજ કે કેમ આમ થઈ ગયું કોને પકડે છે નીચે જોવે તો એક રાક્ષસી જેનો છાયો પકડીને બેઠી હતી એને ખાવા માટે અને હનુમાનજી મહારાજ એની ગદા ઉપાડી છે અવળા હાથની ડાબા છે એક માથામાંથી લોહીનો ઉલટી કરાઈ બહાર જો ઓલાને પ્રણામ કર્યા આને અંદર જઈને ભાઈ આવ્યા અને આને મારી નાખી આ કોણ છે કથા તો છે ભાઈ રાક્ષસી થી હનુમાન મહારાજે મારી હનુમાન મહારાજની જય મહાપ્રસાદ આવ્યો આવી કથા નથી આવી પ્રેક્ટિકલ એનું શું પરિણામ છે રિઝલ્ટ રૂપાજી કહેતા એવરી એક્ટિંગ કોઈ પણ એક્શન તમે કરો એની પાસે રિઝલ્ટ શું છે પરિણામ જોઈ છે અહીં ખોટું મથવાની વાત નથી કોઈ વાત આ છે કામ જ્યારે વ્યક્તિ ભક્તિમાં પ્રગતિ કરે ને ત્યારે કોઈ વ્યક્તિ ના ન પાડે કે ઓછા વધતા બધાની અંદર કામ વાસના છે એક યોગી એક બ્રહ્મચારી જ્યારે બ્રહ્મને પામવા માટે બની ગયા હોય ત્યારે કોઈ માયારૂપી સ્ત્રી એને આવશે પકડવા અને એમાં ફેરા ફેરી ગયો તો એ ફરતો રહે સારા છે આ લગભગ ફરતા રહેલા કામ વાસના એક એવી વસ્તુ છે જે જીવનના લક્ષ્યને ચૂકવાડી દેશે ઝેર છે પણ હનુમાન બાલ બ્રહ્મચારી છે એ કામ વાસનામાં વાવે એવા નથી એને તો મારી નાખી કામને વ્યક્તિએ મારી નાખવો જોઈએ પ્રતિષ્ઠા તો મરશે નહીં કારણ કે સામે વાળી છે બીજા કરવાના પણ કામ તો તમારા હૃદયનો છે અને એને તો મારવો જ રહ્યો જેને રામને પામવા છે અને કામને મારવો જ રહ્યો તો જે ભગવાનને પામવા નીકળી ગયા છે એને ફસાવટ વાળી લોભ દેવા વાળી સ્ત્રીઓ આવશે પણ એ યોગી એમાં ફસાય એવા નથી હનુમાનજી મહારાજ કામ વાસનાથી ફસાય એવા નથી કામને જીતી ગયેલા છે એ રામની કૃપાથી અને એ હનુમાનજી મહારાજ 100 યોજનની સમુદ્ર પાર કરી અને પહોંચ્યા છે સમુદ્રના કિનારે લંકાના દુર્ગ આગળ જ્યાં એક રાક્ષસી નામ લંકિની એક નિશેચરી સો કહ ચલે સી મોહિની નામ લંકિની એક નિશેચરી સો કહ ચલે સી મોહિની એક એક લંકાના ઈ દુર્ગ મે ઈ કિલ્લાના મેઇન ગેટ ઉપર એક રાક્ષસી પેરો ભરતી હતી હનુમાનજી મહારાજ રાત્રિના સમયે પહોંચ્યા છે સંધ્યા સમય અને રાક્ષસી ગદા લઈ અને એ ચોકી કરતી હતી રાવણને રાખી હતી હનુમાનજી મહારાજ એકદમ મસક સમાન રૂપ કપી લીના હે ને ભીમ રૂપ ધરી અસુર સહારે હનુમાન ચાલીસામાં આવે તો મસક નાનું એવું રૂપ લઈને ઓલીને ખબર ન પડે એમ અંદર પણ ઓલી જાણતી હતી આપણી ઘોડે એના ગુરખા નહોતા પગા લઈને ઊંઘતા હોય રાવણ સાચી સિક્યુરિટી હતી એને કહે એ કપી ક્યાં જા છો
હનુમાનજી મહારાજને રોક્યા, તું હું સમજે છો મને નહીં ખબર પડે એમ, કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી હું હોઉં અહીંયા ગેટ ઉપર ત્યાં સુધી ચોરી કરવા અંદર નહીં જઈએ કે ચોરને હું પ્રવેશવા નથી દેતી લંકામાં. તો હનુમાનજી દાંત કાઢે છે, એ હું કરે, તું ચોરને નહીં અંદર લાવવા દીધી, તો ચોર તો તારો રાજા જ છે, અમારી સીતાને ચોરી ગયો એને બારો કાઢ. જોવા ક્યારેક ક્યારેક આપણાનો વાંક આપણને એની પ્રત્યે મોહ હોય ને એટલે ન દેખાતો હોય, આપણા ઘરવાળાનો, આપણા છોકરાનો, કારણ કે આપણને મમતા છે એની પ્રત્યે, મોહ છે. આ થાય આવું પોતાના હોય ને એમ કઈ લેવાનું હોય પણ વાલા લાગે, અને ગામના એટલી સેવા કરતા હોય સંતો, આખા ગામનું ભલું કરતા હોય, ના આપણી દહની નોટ જ નીકળે, અને ઓઈલો નકામ હોય તો હાલન પટા હો લઈ ઓઈલો પાપ કરવાનો હોય. આપણા દીકરાના લગ્ન હોય લાખો રૂપિયા ખર્ચ કરીશું, હે સપ્તાહ હોય 2-5 હજાર હાલો ને હાલે છે ને, બધાને થોડો થોડો લાભ મળે ને, આ ધર્મનું કામ છે, આમાં કેટલું લાભ મળે. અને આપણે જેની પાછળ વાપરી ચામડાની સેવા છે ને પાપ લાગવાનું, પણ ના આપણું આ માણસની અજ્ઞાનતા જોવાય એનો એનો માણસ કે લંઘનમાં જે કેવું ચેલેન્જ આપી એ કે તું ચોરને નહીં કરવા દેતી તો રાવણને હું કેમ કરવા દીધો, રાવણે તમારી સીતાને ચોરીને જાય એની ખબર તને બોલે હું બોલું, એ બધી મને કાંઈ નથી ખબર, રાવણે મને અહીં રાખી છે, મને માર્યા પહેલા મારી હારે યુદ્ધ કર્યા પહેલા અંદર નહીં જઈએ કહું પાકું પાકું. તો હનુમાનજી મહારાજે વૈજી બોલી ડાબા હાથમાં લીધી, આને લીધી જમણા હાથમાં કહેતા, મૂઠી કા એક મહાકપી હૈ રુધિર ગદા, તો સાઈડમાં રહી ગઈ એક મુષ્ટિકા હનુમાનજી મહારાજે જોરથી મૂકી છે માથા ઉપર, રુધિર બહત લોહીના કોગળા કરાઈને ગયા, ઉલટી કરાઈને ગયા, બધા અંગમાંથી લોહી નીકળી ગયું છે અને ધરમ થઈને હેઠે પડી છે, પડતા પડતા જાન પ્રાણ બચ્યા છે. એ કહે છે કે વિકલ હોય તે કપી મોરા, હે કપી તમે જે માર્યું છે મને સમજાઈ ગયું કે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી, કારણ કે હું એક દેવી હતી એમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ જશે, મને શ્રાપ મળ્યો હતો એટલે લંકાની મારે સેવા કરવી પડે, મને ખબર હતી આમાંથી મુક્તિ ત્યારે મળશે કોઈ એક વાનર આવે અને જ્યારે મને મારે અને મારું મૃત્યુ થાય, તેથી સમજવું કે લંકાનો વિનાશ થાય છે, આ જે ચોઘડિયું એ ઘડી આવી ગઈ છે. પ્રણામ કરીને હનુમાનજી મહારાજને એ સ્ત્રી નીકળી ગઈ છે, હનુમાનજી મહારાજ ગયા છે લંકાની અંદર, ત્યાં રાત પડી ગઈ, હનુમાનજી મહારાજ લંકામાં પહોંચ્યા ત્યાં રાત પડી ગઈ. હનુમાનજી મહારાજ પ્રતિ ઘરે આંટા મારે રૂપ લઈ લે, કારણ કે એને સીતા ગોતવા હતા, ક્યાં છે મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જહાં તહાં જનિત જોડા, પ્રત્યેક ઘરે ઘરે જોતા હતા કે સીતા નથી ને સીતા નથી ને સીતા નથી ને, પણ લંકામાં શું જોયું છે હનુમાન મહારાજે, લંકા નિસી ચર નિકર નિવાસ યહાં કહાં સજ્જન કરવાસ. આ લંકા નિશાચર, નિશા એટલે રાત, નિત્રામ શાંતિ છવાઈ જાય એને નિશા કહે છે, અને રાતે જે રખડે એને નીચા સર કહે છે. અસુરો બધા રાતે જ બહાર નીકળે, શહેરોમાં તમે જુઓ ગામડા બિચારા હોઈ જાય 8-10 વાગ્યા બધા પાપ રાતે થાય. નિશાચર એને જોયું કે દિવસ ઉગ્યો હોય એમ, બધે રેસ્ટોરન્ટ ચાલુ અને એ બધા તો એવું ખાતા પાડા હોય ને આખે આખા ઉલાળ જતા, એવા રાક્ષસો હતા. આવી બીજી લાંબી કથા છે આમાં, હું ખાતા હતા એ રાક્ષસો જે હામો મળ્યો નથી કે ઉલાળ્યો નથી, અને બધા ભયાનક અને જોરદાર ઘોર અવાજ કરવા વાળા. હનુમાનજી મારે તો આભા બની ગયા કે હું છે કે આ લંકામાં હું ક્યાં આવ્યો, અહીંયા એકાદો સજ્જન મને મળે જ મળે, કોઈ સજ્જન નહીં મળે. પણ એમ ગોતતા ગોતતા લગભગ 3-3.5 થઈ ગયા હનુમાનજી મહારાજને રાતે લંકામાં આંટો મારતા મારતા. તમે બધા હનુમાનજી અરે લંકામાં આંટો મારી રહ્યા છો અત્યારે, કોઈ હારો માણા દેખાય, શહેર એક લંકા જેવું જીવન થઈ ગયું છે, આપણી ત્યાં હવાયા મળશે હામાં આપણું કાંઈ બીજા હવાળા, બધા એ પ્લાનથી જ ઘરે ના નીકળે, કોને લઈ લેવાય, કોનું ભલું કરું, એવો તો એકાદો સંત નીકળે માળા લઈને કથા કહેવા વાળો, બાકી તો લઈ લેવાળાને જ લાઈન છે ને. હનુમાનજી મહારાજ જોવે કે હાડાતણ થઈ ગયા, પણ કોઈ હજી સીતાનો પતો નથી અને રાક્ષસો હજી મોજમાં છે, દિવસ ઉગે ને રાક્ષસો હુવે. આ શહેરમાં એવું થાય 12-1-2 અને પછી 9-10-11 કહેતા હોય, પણ લંકાની એ સોનાની નગરી ને રાક્ષસોની નગરી એમાં એક સજ્જન પુરુષ હતા, શ્રી રામના પ્રેમી ભક્ત રાવણના ભાઈ વિભીષણ. હનુમાનજી મહારાજને થયું કે અહીંયા કોઈ મારો નહીં હોય, કોઈ રામ પ્રેમી નથી, બધા મારકાટ કરવાળા રાક્ષસો છે. ત્યાં જોવે છે એને સાંભળ્યો એક અવાજ, રામ રામ તે સુમિરન કી હૃદય હરષ કપિ સજન સિંહા. એને જોયું કે એક વ્યક્તિ રામ 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 બોલે. હનુમાનજી મહારાજને એમ થયું
કે કદાચ રાક્ષસ હશે ને મને છેતરવાદો ટોંગ કરતો હશે રામ નામ. પણ પછી એને ડાઉટ છે કે રાક્ષસ હોય તો રાતેનો આમ કરે જે બી હોય. હાલો જોઈએ આપણે શું છે. વિભીષણના ઘરે આમ થાય તે દર્શન હતા, તુલસીના રામ નામ લખ્યું હતું ભૂમિ અને દિવાલો ઉપર કળાઈ ગયું હતું. પણ કદાચ હનુમાનજીને ડાઉટ હતો એટલા માટે વરીન પાછું એને હનુમાન રૂપમાં ન ગયા. વિપ્ર રૂપ ધરી વચન સુનત વિભીષણ ઉઠિત આયે. જો વિભીષણજી મહારાજ જાગ્યા, જાગતાની સાથે રામ રામ રામ. આ ભગતને જાગવાનું લક્ષણ છે, એ જાગે તોય રામ ને હુવે તોય, અને પાપી જાગે તોય કામ કામ, મરે તોય હુવે તોય કામ કામ. જ એને રામ હોય જ નહીં, પતો જ ન હોય રામ. જઈને વિભીષણે જોયું કે કોઈ બ્રાહ્મણ મારા ઘરે રામ 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 કરતો આવ્યું છે. વિભીષણજી મહારાજ પરમ પ્રસન્ન થયા અને જ્યારે આવ્યા છે તો કરી પ્રણામ પૂછા કુશલાઈ, વિપ્ર કહી નિજ કથા બુજાઈ, કીતુમ હરિદાસ નમઃ કોઈ. એણે કીધું કે કોઈ તમે હરિના ભગતમાંથી લાગો છો. વિભીષણ કે પહેલાં પ્રણામ કર્યા, કુશલ પૂછ્યું, કોઈ હરિના ભક્ત લાગો છો, તમને જોઈને મારું મન પ્રસન્ન થઈ રહ્યું છે, મારું આજ સૌભાગ્ય જાગ્યું છે કે તમારા દર્શન થયા છે. કહી હનુમાન જોયું કે આ તો વાસ્તવમાં રાક્ષસ નથી, સાચો ભગત છે. હનુમાનજી મહારાજે પોતાનું મૂળ રૂપ પવનપુત્રનું વાનર રૂપ પ્રગટ કરી દીધું છે હનુમાનજીના, કારણ કે એને નામ સાંભળ્યું હતું અને ઓળખતા હતા વિભીષણજી. એની ચર્ચા વ્યાપ્ત હતી લંકામાં હતી હનુમાનની, વિભીષણને ભક્તની ભક્તને ખબર હોય. એટલા માટે પરમ પ્રસન્ન થઈ સુનહુ પવન સુત રહની હમારી. હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. કારણ કે ભગવાનને ભક્ત હોય એને એ અભક્તોને અરે રહેવાની બહુ મુશ્કેલી પડે એ સમાજમાં. તો શું પૂછે છે હનુમાનજી મહારાજ કે વિભીષણ, અહીંયા હું જોઉં છું બધા પાપી ભોગી, કોઈ ભક્તિ કરવા વાળો નહીં, તમારે અહીં કેમ થાય છે આ લોકોને અરે? તો વિભીષણ બે હાથ જોડીને સજલ નેત્રે કહે છે કે હે પવનપુત્ર, મારી તો હું દશાનું તને વર્ણન કરું. જીમી દસી ને મોહ જીભ બિચારી, 32 દાંત વચ્ચે જેમ જીભ રહે ને એમ હું લંકામાં રહું છું. જીભને બહુ ધ્યાન રાખવું પડે, ક્યારેક આવી જાય તો દાંતની હારે તેને વચ્ચે જ રહેવાનું, પણ સાવધાન રહેવું પડે, નહીં તો કચરાઈ જાય ક્યારેક ક્યારેક. કચરાઈ જ્યારે ખબર છે ને, ઘણાને અનુભવ હશે. તો કે 32 દાંતોની વચ્ચે જીભને બહુ એક્ટિવ રહેવું પડે, બુદ્ધિથી રહેવું પડે, એમાં લંકાની વચ્ચે હું બુદ્ધિથી રહું છું. તાત કબહુ મોહી જાહી અનાથા, કરહી કૃપા ભાનુકુલ નાથા, ક્યારે મારી ઉપર ભાનુકુલનો સૂર્ય એ રામ કૃપા કરશે. તામસ તન, આ મારું રાક્ષસનું શરીર છે, સાધન કછું નહીં. હું કઈ સાધના કરતો કરતા હતા પણ એને અભિમાન નહોતું, હે ને, નકર તો બધાની વચ્ચે હાડા આઠે જાગી ન માળા કરે. માળા કરું છું, બાકી દેખાડ્યું નહીં હાડા તને કરી નાખે, ખબર ન રે 5 વાગે. વિભીષણ એવું ભજન તો નતા કરતા ને, સાચું ભજન કરતા હતા, પણ તોય એને શું હતું કે મારામાં કોઈ સાધના નથી, હું રાક્ષસના વેશમાં છું અને ભગવાન પ્રત્યે કોઈ મારી પ્રીતિ નથી અને કદાચ મારો ઉદ્ધાર ક્યારેય નહીં થાય એવું લાગે છે. હું આવી બુદ્ધિથી જીવતો હતો પણ અબ હોઈ ભા ભરોસ હનુમંતા, હવે મને ભરોસો થયો છે કે બિન હરિ કૃપા મિલે નહીં સંતા. ગાડી બંગલા નોકર ચાકર પતિ પત્ની બાળકો પાપીઓના ઘરે હોય, કોઈ નવાઈ નથી, પણ ભગવાનના શુદ્ધ ભક્ત જે રામ અને કૃષ્ણની કથા જેના હૃદયમાં હોય, જેના મુખમાં કેવલ પવિત્ર ભગવાનનું નામ હોય, જેના હૃદયમાં કેવલ ભગવાનની ભક્તિના સંસ્કારો દેવાના ઉજ્જવલ વિચારો હોય, એવા ભગતના દર્શન દુર્લભ છે આ જગતમાં. અને એ કોઈને મળ્યા હોય તો કન્ફર્મ પાકી વાત છે કે એને નિશ્ચિત ભગવાન મળશે, ભગવાનના ભક્ત મળે અને ભગવાન મળે. હવે મને પાકો ભરોસો છે કે મને રામ મળશે. કેમ? કારણ કે હનુમાન તમે મળ્યા. હનુમાન જેને મળે અને રામ મળી જાય, હરિના ભક્ત જેને મળે અને હરિ મળે, રઘુવીરે ક્યારે મારી ઉપર અનુગ્રહ કરશે. તો વિભીષણની આ વાણી સાંભળી અને હનુમાનજીએ કીધું, તમે મુંજાઓમાં રામ સદા સેવક પ્રીતિ રાખી, રામ હંમેશા એના ભક્તોને યાદ રાખે છે, ક્યારેય ભૂલતા નથી. અને તમે એમ કહેશો કે હું મોટો સંત છું, જુઓ હનુમાનજી મહારાજના શબ્દો સાંભળજો, કાલે હનુમાન જયંતિ છે, તમે બધા ભાવ પ્રેમથી ઉજવવાના છો, પણ હનુમાન મહારાજ હું બોલે છે એ વધારે મહત્વનું છે. ઉજવણી કરતા પહેલા જેના ગુણગાન તમે એને ઉજવણી કરી વાર એ હું બોલે છે. પ્રાત લે જો નામ હમારા તા દિન તે હી મિલહી ના હારા. તમે શું કહો છો કે હું રામનો ભગત છું? વિભીષણ, હું રામનો ભગત નથી, હું તો એટલો પાપી છું
કે કોઈ વ્યક્તિ હવારે મારું નામ લે ને હનુમાન તો તે દી ભૂખ્યો રહેશે અને ખાવાનું નહીં મળે એટલો પાપી હું છું. હવે હનુમાનના નામે કેટલાયનું હાલે છે ત્યારે જોવો. હનુમાનનું નામ લઈ સાગર નહીં ભવસાગર તરી જાય, પણ એ હનુમાન પોતે શું માને છે કે હું એટલો પાપી છું કે મારું કોઈક નામ લે તો એને ખાવાનું નહીં મળે. અને આપણે થોડી ઘણી ભક્તિ કરતા હોય પણ કેટલું કેટલા પાવર હોય. હું તો તમે તો આજ આવ્યા, હું તો નવ દીધી જ હોય, હું તો કરું છું, હું તો રજાત પાડી દીધી મેં નવ દીને એ આપણે જીવે એમમાં હોય. અને હનુમાન મહારાજ પાપી છું હું તો ઓલા કહે છે તમે ભગત છો તો કે ના ના, આ જોવા ભક્તોના ચરિત્રો સાંભળો ત્યારે આપણી બુદ્ધિ પહાડ હેઠળ આવે. ઊંટને એમ ભેમ હોય કે હું બહુ ઊંચો, પણ પહાડ હેઠળ આવે ત્યારે ખબર પડે કે લે. એટલે કહેવત બની છે ને ઓલી મહાવરા, અબાયા ઊંટ પહાડ કે નહીં, મતલબ ઊંચાઈનું અભિમાન વયું જાય. એમ ભક્તિમાં અભિમાન નીકળી જાય જ્યારે આવું સાંભળો ત્યારે. વિભીષણનો અને પ્રેમનો સંવાદ થયો છે, હનુમાનજી મહારાજે આશ્વાસન આપ્યું છે, એટલા માટે હનુમાન ચાલીસા કહે છે તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જાય. દીક્ષા આપી દીધી માનો હનુમાનજીએ, રામનું નામ રામની ઓળખાણ, હનુમાન ગુરુ બની ગયા છે. અને નિમંત્રણ આપી દીધું છે કે આવી જાઓ તમે શરણમાં. અને આ રીતે કહીને કે સીતા ક્યાં છે, કે અશોક વાટિકામાં પહોંચ્યા છે હનુમાન મહારાજ અશોક વાટિકામાં. સીતા ઉદાસ બેઠા છે રામ વિરહમાં, રાક્ષસોથી ઘેરાયેલી માં સીતા. હનુમાનજીએ જોયું એનું હૃદય દુઃખી થયું છે. તરુ પલ્લવ મહ રહા લુકાઈ, એક જાડવાની વચ્ચે હંતાઈ હનુમાનજી બેહી ગયા. એવામાં રાવણ આવ્યો ચંદ્રહાસ કડક લઈ, અને એ બધા સૈનિકો અને રાક્ષસ સીતાને ધમકી, લગ્ન મારી અરે કરે નકર જીવન પ્રાણ. પણ મારી નહોતો એક તો ખડક મારવા સીતાજીએ ખાલી તણકલું આડું મૂકી દીધું એક ઘાસનું, રાવણ હલાવી ના કહે. હનુમાનને એમ હેઠે દઉં હમણાં હેઠો પડો ના ઉલાડ દો, પણ એને ધૈર્ય રાખ્યું શાંતિ કે શું થાય જો. એની નેને હારે આવેલી મંદોદરી સમજાવે પ્રભુ રહેવા દે આ પાપ છે. રાવણ પાછો એક ચાન્સ આપીને ગયો કે બીજા દીએ કાલ આવી. હનુમાનજી મહારાજ કે જો મારે બધે ડાયુ ધાવેને જરૂર, રામ એની રક્ષા કરાવી હોય ગમે એને આગળ કરાવી લે. હનુમાન કે મનુ એમ માં હું નહીં જાઉં તો કદાય, પણ ના ના આમાં બધું રામ કરાવે છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા. હનુમાનજીને એમ થયું કે ના ના આ તો રામની કૃપા, બાકી હું ધન ન હોય તો એ બચી ગઈ ને સીતા. ત્રિજટા નામ રાક્ષસી એકા, જેવો રાવણ ગયો છે તો ત્રિજટા નામની રાક્ષસી સીતાને એક સુંદર વાત કરી. સીતા લાગે છે કે હવે સૌભાગ્યના દરવાજા ઉગડશે. કેમ? મને કાલે એક સ્વપ્ન આવ્યું. સપનામાં શું આવ્યું? સપનામાં મેં જોયું કે એક વાનર લંકા જારી, એક વાનરે લંકા હળગાઈ દીધી એવું મને સપનું આવ્યું. ત્રિજટા વાસ્તવમાં ઊંચી નારી હતી, સીતાજીને એ જ સાંત્વના આપતી રહેતી, બીજી રાક્ષસી તો બિવરાવતી રહેતી એને અને કહેતી પરણીજા રાવણ અરે રાણી થઈ જાય હું કામ ભટકે છો ને ચડાવતી. પણ ત્રિજટા માં જેવું કામ કરતી સીતાની માટે. જેવી ત્રિજટાએ ગઈ ત્યારે હનુમાનજી મહારાજને અવસર મળ્યો છે. રાત્રિનો એ સમય છે, કારણ કે દિવસ પડતો હતો પણ દિવસનો સમય પણ સંધ્યા થવા આવી છે, તો હનુમાનજી મહારાજ વાટ જોતા હતા આ બધા જાય અને હું કંઈક સીતા માતાને રામની મુદ્રિકા નિવેદન કરું. તબ દેખી મુદ્રિકા મનોહર, સૌથી પહેલાં એ વીટી હેઠે નાખી છે જેમાં રામ નામ. સીતાજીને થયું કોઈ રાક્ષસ યોગી મને છેતરવા માગે, પણ રામ વીટી તો રઘુકુળની હતી હે ને. અને એ વખતે તે રામચંદ્ર ગુણ બરને હું લાગા, હનુમાનજી મહારાજ રામના ગુણ ગાવા માંડ્યા. રામના ગુણ સાંભળી સુનત સીતા શોક સબ ભાગા, સીતાજીના બધા શોક વયા ગયા. રામ વિરહમાં દુઃખી હતા પણ રામના ગુણ જે હનુમાને ગાયા, હનુમાને રામાયણ ચાલુ કરી અને હનુમાનજી મહારાજના મુખ થી રામાયણ સાંભળી અને સીતાજીના દુઃખ બધા વયા ગયા. અતિ આનંદમાં મુખ આવી ગયું અને સુને શ્રવણ મન લાહી. અને ત્યારે હનુમાનજી મહારાજ સીતાજીની સમપક્ષ સામે પ્રગટ થયા છે. સામે પ્રગટ થઈને બધી વાત કરી, માતા ચિંતા ન કરતા, હવે અમે આવી ગયા છીએ, રામચંદ્રજી નજીક જ છે અને અમે આવશું લંકામાં, ચઢાઈ કરશું. આમ તો રામે મને આજ્ઞા નહીં આપી, નકર અત્યારે તમને ઉપાડીને લઈને ઉડાડીને લઈને વયો જાઉં. પણ સીતાજી કે તમે કદાચ આજ્ઞા ન આપી હોય તેમ કહેતા ને તો હું નહીં આવું, મને રામ જેવો આવશે. એની પાછળ બીજી કથાઓ છે સિદ્ધાંતિક. પણ આ રીતે હનુમાનજી મહારાજે કીધું કે અમે બધું કરી નાખશું, તમે ચિંતા ન કરો. તો સીતાજીને એક શક ગયો, રામની આરે બધા શું છે સૈનિકો છે કે નહીં? બધા વાંદરા. તો સીતાજી ડાઉટ થયો કે વાંદરાને લઈને આવવાના છે. રાવણને તેણે જોયો તો જટાયુને પંખ કાપી નાખ્યા એટલે પૂરો, કે બધા વાંદરા છે. હા એમાં હું મેન છું, એમાં તું પાછો મેન, તો બીજા બધા મારથી જેણા જેણા. હે કપી સબ તુમ હિ સમાના, હે તમારી જે વાત બતાવે તો જીતી રહ્યા રામ.
મતલબ સીતા માતા એક સંદેહ થયો, હનુમાનજી નું નાનું રૂપ હતું. તો કે હે કપી, હે સુત કપી સબ તુમહી સમાના, જાતું ધાન હતી ભટ બલવાના, અને આની પાસે રાક્ષસોના મોટા મોટા, એમાં તમારું શું થાય, પાછું નહીં આવે. પણ હનુમાનજી મહારાજ માતાના ભાવને કળી ગયા છે. માતા તું શંકા કરે છો મારા શરીર ઉપર. કનક ભૂધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલ દીરા, સીતા વન ધરો મુનિ લઘુરૂપ પવન સુત લે. ત્યારે હનુમાનજી મારે પર્વત જેવું સોનાનો પર્વત એવો વિશાળ સ્વરૂપ લીધું. સીતાજી તો જોયું તમને સર, હા તો તો તારી જેવા હોય તો વાંધો નહીં એવું બધા. તો કઈક સીતાજીને ભરોસો થયો કે ના ના આ કપીની અંદર બળ છે, અને એ વખતે માતા ભગવતી સીતાજી અતિ પ્રસન્ન થયા છે અને હનુમાનજીને આશીર્વાદ આપે છે. રામ નો મને મેસેજ સંદેશ આપ્યો છે અને રામ ના કામ માં તે જીવન નાખ્યું છે. હે હનુમાન આ સીતા તને આશીર્વાદ, અજર અમર તું સદાય અજર રહીશ, સદાય અમર રહીશ, ગુણ નિધિ સુત હોઉં, બધા સૌભાગ્યના સદગુણો તારામાં આવશે અને સદાય તો આ તારા ગુણથી બુદ્ધિથી હનુમાનજી રામના કામ કરતા રહેજો. માતાના મુખેથી આ આશીર્વાદ સાંભળી અને હનુમાનજી પ્રસન્ન મન મુદ્રામાં બેઠા છે. પણ કહેતા કહેતા કે હું લંકાથી જાઉં છે, પણ માં શું બે દીથી કાલનો નીકળ્યો છું હવાનો, આપણે બપોરો ખાધું તો અત્યારે ખાલી ન થઈ ગયું, બીજો ભૂખ લાગી છે, કઈ વ્યવસ્થા ખરી? હા અશોક વાટિકામાં તો ફળ ફૂલોના વૃક્ષો છે બધા, ઉપાડો. હનુમાનજી મહારાજ માની લો ભગવાન, રાવણની અશોક વાટિકા હતી, આપણે વાત કરી હતી ને ઓલી પુષ્પ વાટિકા જ્યાં સીતાજી મળ્યા, આ ભગવાનનો જ્યાં વિરહ થયો એ હતી વાટિકા. તો હનુમાનજી મહારાજ માતા પાસે આજ્ઞા લઈ અને એ ચલે હું નાઈ સિર પેઠ હું બાગા, એ બાગમાં ગયા, ફલ ખાઈ